નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. વિડીયોની અંદર એજ્યુકેશન લોન પર જે વ્યાજ સબસિડી મળે છે એના વિશેની વાત કરશું, તો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને ખ્યાલ આવશે બરાબર એજ્યુકેશન લોન વિશે. અલગ અલગ એજ્યુકેશન લોનના જે તબક્કાઓ છે આપણે સમજી લેશું બરાબર. તો પ્રસ્તાવના પહેલાં જોઈએ તો શા માટે જરૂરી છે, તો કે ભાઈ શિક્ષણનું મહત્ત્વ છે અને એ શિક્ષણની અંદર આજના જમાના પ્રમાણે સફળ થવા માટે શિક્ષણ છે એ ખૂબ જ અગત્યનું છે. શિક્ષણ દ્વારા જ્ઞાન મળશે અને સાથે તમને ભવિષ્યમાં એ કારકિર્દી ખૂબ જ ઉપયોગી થશે, સ્પર્ધાત્મક નોકરીઓ છે એ પણ મળી શકે. તો હરણફાળ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઈ રહી છે એમાં શિક્ષણ જ્ઞાન છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. તો અલગ અલગ અભ્યાસક્રમો પ્રમાણેના બરાબર શિક્ષણની અંદર વાલીઓ છે એમની આવક મર્યાદાને ધ્યાનમાં રાખીએ તો એ તેમના સંતાનો જે તેજસ્વી સંતાનો છે જેમને ભણવું છે એનો અભ્યાસક્રમ પ્રમાણે આગળ વધવું છે પણ એ લોકો આ ફીની અંદર બરાબર ટ્યુશન ફી છે, સાધન પુસ્તકોની ખરીદી છે એમાં પહોંચી શકતા નથી, રહેવા જમવા માટેનો ખર્ચ પણ થાય છે, સાથે વાલીની મર્યાદિત આવકને ધ્યાનમાં રાખીએ તો એ લોકોને મુશ્કેલી છે પરવડે. તો એ મુશ્કેલીનો સામનો કરવો પડે એના માટેની રાજ્યના ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં જેને પ્રવેશ મેળવવો હોય એ લોકો આ લોન દ્વારા સરકારશ્રીની આર્થિક સહાય દ્વારા એ આગળ ભણી શકશે, શૈક્ષણિક ડિગ્રી પ્રાપ્ત કરી શકશે. નોકરીઓની અંદર પણ જે ઉચ્ચ શિક્ષણ છે એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને સરકારે આર્થિક નબળા વર્ગોના જે કંઈ વિદ્યાર્થીઓ છે એમને સહાય કરવા માટે બરાબર એ લોકોને એજ્યુકેશન લોન છે 100% વ્યાજ સહાય રૂપે મળે તેવી યોજનાની જાહેરાત કરેલી છે, જેમાં હેતુ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે 2015-16 શૈક્ષણિક કોર્સ પ્રમાણે એ આયોજન કરેલું, તેમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે અર્થે લોન લીધેલી હોય તો પણ તેમને વધુમાં 10 લાખની લોન અથવા એના ઉપર જે પીરિયડ હોય એનો જે ભરવાનો એક વર્ષ સુધી એમાં 100% વ્યાજ સબસિડી મળી રહે એવી પણ યોજના છે બરાબર. વાલીની વાર્ષિક આવક છે 6 લાખ કે તેથી ઓછી હોય તો એમાં 60% કે તે પર્સન્ટાઇલ મેળવેલા હોય એ વિદ્યાર્થીને પણ યોગ્ય રીતની સહાય છે એ કરવામાં આવશે અને એ પ્રમાણેની રૂપિયા 500 લાખની જોગવાઈ છે આના માટે કરવામાં આવેલી છે. તો એજ્યુકેશન લોન વિશે વિસ્તૃત માહિતી જોઈ લઈએ, જેમાં ગુજરાત સરકારની યોજના છે નબળા તેમજ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એના અભ્યાસક્રમના સમયગાળા અને 1 વર્ષ સુધી એજ્યુકેશન લોન ઉપર વ્યાજ સબસિડી આપવા માટેની છે. સરકારી ઠરાવ મુજબ આ જે અરજદાર છે એને ગુજરાત અથવા તો કેન્દ્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ 12 પરીક્ષામાં 60% કે તેથી વધારે પર્સન્ટેજ મેળવેલા હોવા જોઈએ અને વાલી કુટુંબની આવક છે 6 લાખ કરતાં ઓછી હોય છે એટલી જરૂરિયાત બરાબર તમારે ધ્યાનમાં લેવી પડે. અને ભારતમાં કે વિદેશમાં અભ્યાસ માટે તે લોકો જતા હોય તો એ લોન છે એજ્યુકેશન લોન છે એ લઈ શકે. યોજનાનો ઉદ્દેશ એ છે કે વાલીની આવક ઓછી છે, અભ્યાસક્રમ માટે પૈસા જરૂરી છે અને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના પ્રમાણે શિષ્યવૃત્તિ અથવા યોજનાઓ પણ જરૂરિયાતમંદને મળે છે એવી રીતના એજ્યુકેશન લોન છે એ મળવાપાત્ર છે. લાગુ પડતું શૈક્ષણિક કોર્સ જે તે હોય બરાબર એ પ્રમાણે એજ્યુકેશન લોન છે એ મળશે. વ્યાજ સબસિડી માટેની પાત્રતા છે એ 12 માં 60% કે તેથી વધારે પર્સન્ટાઇલ હોવા જોઈએ, અરજદારની વાલીની વાર્ષિક આવક 6 લાખ કે વધારે હોવી જોઈએ નહીં અને જો કોઈ બેંકમાંથી લોન લીધેલી હોય દેશ અથવા વિદેશમાં એજ્યુકેશન લોન તો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે બરાબર. તો આવી રીતના જે લોકોએ પ્રવેશ લીધેલો છે આગળ ભણવા માટેને એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. માન્ય અભ્યાસક્રમ પ્રમાણે સ્નાતક અનુસ્નાતક ડિપ્લોમા વ્યવસાયિક વગેરે જે કંઈ અભ્યાસક્રમો છે એની અંદર લોન મળવાપાત્ર છે અને એમાં મોરેટોરિયમ પીરિયડ એટલે કે અભ્યાસક્રમના સમયગાળાને 1 વર્ષ સુધી એજ્યુકેશન લોન પર વ્યાજ ચૂકવવા પાત્ર રહેશે બરાબર. અને લોનની રકમ પ્રમાણે વ્યાજની ચૂકવણી આ યોજના અંતર્ગત ગણવામાં આવશે નહીં. આવક મર્યાદા પ્રમાણે કીધી પ્રમાણે 6 લાખ કે તેથી ઓછી હોય અને માન્ય બેંકો છે એને અધિકૃત કરવામાં આવેલી હોય, વ્યાજની વહેંચણી કરવામાં આવેલી હોય. લાભાર્થી કોણ બની શકે એ પણ આપણે વાત કરી પ્રમાણે 60% કે તેથી વધારે પર્સન્ટાઇલ હોય, 6 લાખથી ઓછી વાર્ષિક આવક હોય વાલીની,
અને સામે એ રીતના અભ્યાસક્રમ કરવો હોય એ પ્રમાણે થઈ શકે. સાથે પરદેશમાં જતા હોય એના માટે પણ એ જ નિયમ લાગુ પડે. બરાબર, વેબસાઇટ છે આપેલી છે જેની અંદર ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ તમે ભરી શકશો. અરજી કરવાના નિયમો છે, બરાબર, કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી પ્રાપ્ત કરવા અંગેના નિયમો છે. એ નિયમોમાં તો કે જે આપણે વાત કરી પ્રમાણે અને સાથે લોન પ્રમાણેનો 100% વ્યાજ સુધી વિદ્યાર્થીનો લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને બેંકો દ્વારા વ્યાજની ગણતરી આરબીઆઈ ગાઈડલાઇન પ્રમાણેની કરવાની રહેશે. બરાબર, અને કોઈ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કે વર્ચ્યુઅલ ચાર્જ લેવામાં આવશે નહીં, ચૂકવવામાં આવશે નહીં. બરાબર, તો એ ખાસ નિયમો પણ જોઈ લેવા જેની અંદર એજ્યુકેશન લોનને લગતા જે માહિતી છે ખૂબ જ ઉપયોગી છે. અને હેલ્પલાઇન નંબર પણ છે જેમની અંદર તમે માહિતી વધારે જે કંઈ હોય, બરાબર, પ્રશ્નો તો એ પણ તકલીફ પડે ઉમેદવારને તો એ પણ ત્યાં હેલ્પલાઇન નંબર ઉપર પૂછી શકે છે. અરજી કરવાની તારીખ છે, બરાબર, એની અંદર પ્રમાણે તમે જે કર્યું હોય ત્યાંથી ગણવામાં આવે અને એને લગતી માહિતી તમે મેળવી શકો સાઇટ ઉપરથી. અને ત્યાંથી રિસિપ્ટ છે પ્રિન્ટ કરી લેવાની છે, સબમિટ કરો ત્યારે. પછી એપ્લિકેશન ફોર્મનો નમૂનો તમને અહીં જોવા મળશે, કઈ રીતનું એપ્લિકેશન ફોર્મ આવે છે, એમનું નામ સરનામું, બરાબર, અને કોન્ટેક્ટ ડિટેલ છે, પર્સનલ ઈમેલ, આધાર કાર્ડ, પછી જે કાંઈ જાતિ હોય, બર્થ ડેટ, પછી એચએસસી પાસિંગની ઇન્ફોર્મેશન જે કાંઈ 12મા ધોરણની, અને યુનિવર્સિટી કોલેજમાં એડમિશન લેવા માગતા હોય એ પ્રમાણેની ડિટેલ છે, ફાધર હોય એની ડિટેલ, પછી લોન લેવા માટેનું બેંકનું અને એનો એકાઉન્ટ નંબર, એની ઇન્ફોર્મેશનના બધા ડેટા, અને સાથે હોસ્ટેલમાં રહેવા માગતો હોય તો એમનું એ હોસ્ટેલનું અને નામ ને એડ્રેસ, અને કોઈ સ્કીમ પ્રમાણે સ્કોલરશીપ કે લોન છે એ મળેલી હોય તો એ પ્રમાણે લખવાનું, એજ્યુકેશન લોન માટેની જે બેંક હોય એના ડિટેલ બધી, બરાબર, અને કઈ તારીખે લીધી એ પ્રમાણે જે પર્સન્ટેજ છે એ પ્રમાણે તમે જે લીધેલું હોય એ પ્રમાણે લોન છે એ મળે. બરાબર, પછી સિગ્નેચરને અને તારીખ અને ડેટ. હવે કયા જોડવા પડશે દસ્તાવેજો, એટલે કે જે ઝેરોક્સો તમે જોડતા હોય, વિદ્યાર્થીની સહી, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ધોરણ 12ની અથવા 10ની જે પ્રવેશ લેવો હોય એ પ્રમાણેની માર્કશીટની કોપી, પછી એપ્લિકેશન વાલીના આવકના પુરાવા અને આવકની જે પ્રમાણપત્ર નકલ છે એ પણ જોડી પડે, ટીડીઓ પ્રમાણે પ્રમાણિત જે નકલ હોય, ઇન્કમ ટેક્સ ભર્યાની નકલ અથવા તો કરપાત્ર આવક ન હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હોવું જોઈએ, અને એ રીતના ડ્રાઇવિંગ લાઇસન્સ કે કોઈ પણ પાસપોર્ટ કે રેશન કાર્ડ, ટેલિફોન લાઇન કે વિદ્યાર્થી દ્વારા રહેઠાણનો પુરાવો જોઈએ, બેંકની દસ્તાવેજની યાદી, બેંકમાં એજ્યુકેશન લોનની કોપી, બરાબર, બેંકની બધી ડિટેલ છે. પછી બધે બહાર જવા માગતા હોય તો પાસપોર્ટ, વિઝા, બરાબર, એ રીતના અલગ અલગ એડમિશન જ્યાં લેતા હોય એની યુનિવર્સિટી કે એના એમની નકલો છે એ બધી લગાવવી પડે. પછી બેંક માટેનું છે સેક્શન લેટર કરતા હોય, એ લોકો લોન ભરવા પત્ર હોય એના માટેની સેક્શન લેટર તરીકેની યાદી છે. પછી વિતરણ પત્રક બેંક માટે છે, કેટલા હપ્તા થાય છે અને એમાં ચૂકવણી કરવાની રહેશે. પછી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન શીટ હોય આખી, કે કયા પ્રમાણે ઇન્ટરેસ્ટ છે એ ભરવા પત્ર રહી, બરાબર, જેમ કે 103 દિવસનું ઇન્ટરેસ્ટ કેટલું થાય છે જુઓ, 5 લાખ પ્રમાણેની લોન છે એમાં 8.5% જેટલું ઇન્ટરેસ્ટ છે, એટલે અમાઉન્ટ થાય 11,993, 500 ટેક્સ પ્રમાણે 500 પ્રોસેસિંગ ચાર્જ, એટલે 1000 બીજું, એટલે 12,993, બરાબર, એનું ઇન્ટરેસ્ટ છે વ્યાજ છે એ ભરવાપાત્ર થાય. આ 103 દિવસ માટે તો એ રીતના 255 પ્રમાણે જે થતું હોય, બરાબર, દિવસો જોતા હોય આવા પ્રમાણે એ પ્રમાણે આખા જે 5 લાખ, 6 લાખ, 4 લાખ એવી જેવી ગણતરી પ્રમાણે, બરાબર, એ પ્રમાણે ઇન્ટરેસ્ટ છે એ કેલ્ક્યુલેશન થઈ શકે છે. આવકવેરા પાત્ર આવક ન હોવા અંગેનું પણ સેલ્ફ ડિક્લેરેશન છે ફોર્મ તમે જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી અન્ય કોઈ શૈક્ષણિક લોન પર વ્યાજ સબસિડી કે અન્ય યોજનાનો લાભ લીધેલ ન હોય
તો પણ તેમનું સેલ્ફ ડિક્લેરેશન કરવું પડે, એમને પણ માહિતી તમે જોઈ શકો છો. અને અલગ અલગ અભ્યાસક્રમો માટે વડાપ્રધાન દ્વારા જે યોજનાઓ છે એ કાર્યરત કરવામાં આવે છે, જેથી કરીને યુવાન જે છે જે ભણવા પાત્ર છે એ લોકો શિક્ષણ પૂરેપૂરો લાભ લઈ શકે, આર્થિક સહાય મળે તેનાથી, અને કારકિર્દીની અંદર એ પોતે અભ્યાસમાં એજ્યુકેશન લોન લઈ અને આગળ વધી શકે, તો એ સબસિડીની યોજના છે એ લાભ લઈ શકે. એ જ રીતના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી પ્રાપ્ત કરવા અંગેના નિયમો છે એ પણ ખાસ ધ્યાનમાં લેવાના છે. બરાબર, આ નિયમો દ્વારા ખ્યાલ આવશે. આપણે અગાઉ ચર્ચા કરી પ્રમાણે જેટલી લાખની લોન લેવી એ પ્રમાણે આ નિયમો છે એનું પાલન કરવાનું રહેશે. અને જે કાંઈ હેલ્પલાઇન નંબર છે એના ઉપર પણ માહિતી મળી જશે. અને જે અરજી કરવાની પ્રક્રિયા છે એમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જ અરજી માન્ય ગણીને ધ્યાનમાં લેવાની છે. આપેલી સાઇટ ઉપર તમે હોમપેજ ઉપર એજ્યુકેશન લોન પર વ્યાજ માફી યોજનાની લિંક આપેલી છે, એ પ્રમાણે અરજી પ્રક્રિયાની મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને રિસિપ્ટ જે હોય એની પ્રિન્ટ કાઢી લેવાની છે. પ્રિન્ટ લઈ અને રિસિપ્ટ અને ચેકલિસ્ટ પ્રમાણે બધા દસ્તાવેજ કેસેજીમાં રૂબરૂ અથવા તો કુરિયર દ્વારા મોકલવાના. અને જો કાંઈ તકલીફ પડે તો એનો હેલ્પલાઇન નંબર છે બરાબર, એ સમયની અંદર સંપર્ક કરવાનો રહેશે. ત્યાર પછી એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજનામાં કરેલા જે અરજી છે એમાં ફર્સ્ટ રિન્યુઅલના દસ્તાવેજો મોકલવા બાબતની વાત કરીએ તો એકનોલોજમેન્ટ રિસિપ્ટ છે ફોર્મ ભરતી વખતે જનરેટ થતી હોય એ, વિદ્યાર્થીના આધાર કાર્ડ, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન શીટ, ITR ફોર્મ અથવા કરપાત્ર આવક ન હોવાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, આવકનો દાખલો, પાસબુકના પ્રથમ પેજની નકલ, બેંક સ્ટેટમેન્ટ, લોન એકાઉન્ટનો જો લોન લીધી હોય તો, અને સેમેસ્ટર સિસ્ટમ હોય તો બંને સેમેસ્ટરની માર્કશીટ બરાબર, અને કોલેજ ફી ભર્યાની તમામ રસીદની નકલ અને બીજી નોંધ છે બરાબર એ પણ જોઈ લેવી. અને એમાં કંઈ તકલીફ હોય તો હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે. રકમની લોન ઉપાડ જે કરેલી હોય એ પ્રમાણે બરાબર. એની ગણતરી છે તમે જોઈ શકો, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન શીટ જે છે કઈ રીતે વ્યાજની ગણતરી થાય બરાબર એ તમે જોઈ શકો છો. તારીખ પ્રમાણે એમાં જે અમાઉન્ટ લીધી છે એના ઉપર 8.5% લખે જે સિમ્પલ ઇન્ટરેસ્ટ લાગે છે બરાબર એના પ્રમાણે ગણતરી થઈ છે, અને એ મુજબ વ્યાજ ગણતરી લેવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો એજ્યુકેશન લોન લેવા માટે ફોર્મ ભરતા હોય તેની માટેની વિગતો છે એ તમારા માટે મહત્ત્વપૂર્ણ છે, તો બધી વિગતો જોઈ લેવી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, સાથે બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો જેથી એ પણ માહિતગાર થાય એજ્યુકેશન લોન દ્વારા. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા નવા જેટલા વિડીયોઝ છે મહત્ત્વપૂર્ણ એ તમારા માટે ઉપયોગી થાય, એ તમને નોટિફિકેશન આવી જાય કે આ વિડીયો અપલોડ થયેલો છે. તો આવા વિડીયોઝ જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.